પાણી ભરવું છે એમ તો એમ રાડો કે ના તો ના ભરવા દે માર લોકો ધોઈ દે તાલે કે પાણી નહીં ભરવા દે એમ કે તું ન ભરવા દે કે અગીરે તો કાઈ નહીં ભરવા દો અગીરે તો ઊભા થઈ જાવ ના ના કપડા હવે ઊભા થાવ ને બે મારો બો આયલા કપડા છે કપડા છે લ્યો હવે રીંગણા ના દીટિયા જેવી ઊભી થાય એમ કીધું આ જાતે આવે ને રાડો નાખતી હોય હા ઊભી થા હાલો તો ઊભા થા માર પાણી ભરવું છે રાડો નાખી નાખી માર જેમ કુકાઈ ગેલ થઈ ગઈ છે બંધ કર માં નાની લુગડા ધોઈ લે પછી પાણી ભરવા આવજે લુગડા ધોઈ લે તમતા નિરાતે ગામડા ની વાત તમે મૂકી દો આ ગાડી જ ખટારા જેવી છે આ તમને કોણે આવી બટકાડી આ ઓલો મારો ભાઈબંધ ભૂપતભાઈ ને બોટાદ વાળા એને હલવર દીધી આવા ભાઈબંધ ની ગાડી ઉ ન લવાય હારી લવાય પણ કોના કરતા ઘડામણ વધી ગયું આમાં એ તો મને ખબર છે કમાઈ કમાઈ ને આમાં જ નાખો છો કેટલો ખર્ચો કરે નાખ્યો હજી રો આ બધું કામ બાકી છે આનું તોય હારી નથી લાગતી એક વાર માં ખુલતી નથી બંડેવી તમને ગાડી ન બેવા દીધી ને એટલો ધક્કો મરાયો ગાડી હવા જ ન આવ્યો કઈ પણ આ હાલતા હાલતા કરે કરે બંધ થઈ જાય એટલે તમને બેન વાય લઈ જો ધક્કો મારવા ઠોઠિયા ને બેસી દે ને આ કરતા તમે ગાડી ને ઓલી હું કેવાય ઓલી રેકડો ઈ લઈને આવ્યો તો હારો રેકડી થોડો ઉ હારો લાગુ એનો કહેવાનો ભાવ એમ છે કે ગાડી કરતા તમે રેકડી બેહીને આવ્યો ને તોય હારો તો બે બેન હું બનાવી તમે પણ આવું ભંગાર જ ગોતતા હોય બધે જૂનું 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 નવું પહેલેથી કહું છું કે નવું લ્યો પણ માને નહીં એટલે તાર જૂનું છે ને એટલે તાર બેન ને ઘેર ગયો હું જૂની છું
હે જો જૂની શું આવી એને મળે નો મળે વા પણ આ જૂની વસ્તુ નો મને શોખ ને એટલે આવી તો મળે નહીં કેવી હિરોઈન જેવી ભેગા આવતા હોય તો નોકર જેવા લાગો ભણવાન ફેરિયુમાં કોક જોવે ઓલા જો ભીખાભાઈ ની જોવે છે તું કઈ કામ ફખણી રે ભલે ને ભીખાભાઈ જોતા હોય એના ઘરે એવું હાલતું જ હોય કઈ ભીખાભાઈ થી એવું છે ખકડે પણ તમે એવું કરો છો તું મૂંગી રે આ એના ભાઈબંધે કેવી ગાડી ફટકારી દીધી છે આ ધાનેણામાં હાળી ફ્રી આવી આ એવા હે ઠોઠી ગોતા હોય બધું કઈ હું ઓ વારે હાળી ફ્રી શાંતિ રાખો ને અત્યારે માં વો વારે હાળી ફ્રી શું બનાવ્યા બાવણું નવું નખાવતા અમાય બહાર યું છે પણ મને જૂનાનો છો શું આવો કઈ શોખ હતો હશે બનાવી અહીંયા ખંડોર ને હરખું નથી કર્યું તમે પણ કહું છું જૂની વસ્તુ મને બહુ ગમે શાંતિ રાખો ને હવે થોડાક બદલાવ આ જૂની છે હજી વેશી મે જો કેવી શોકેસ માં મેક દીધી હું શોકેસ માં હમી કરાવ તો કે જવા થાય આ ઘોડા જેવું છે એ જૂની વસ્તુ મને બહુ ગમે શું આવો અંદર હાલો કોવડી પૂર દે હે હમણા બે બેનો ને ઈ હું પૂરે મને પવડી માં ગમતું નથી મેં કીધું તો હું આવું એટલે ઘર હારું કરાઈ નાખજો આમાં એકાર બે જણા ગયા હોય તો હલવાઈ જાય ઓઈડી માં ઘણો અંદર આમ તો જાવું પડશે હું પોના તારા લખણજીયા ને ઢાંઢા જેવી રીતે વેહવાળ કર્યું તો આ છોકરી ને રમત મુકા ભાભી હો બાકી ભાભી સમજો તમે કઈ લાગો છો ને ભાભી તમે તો સમજો જેમ મોટી ઉંમર થાય તેમ નાના નાના લાગો છો મોટી ભાભી તમે સાંભળો કા બોલતા છે મને આ બોલવા દો બાકી ભાભી ડ્રેસ તો ભાભી ડ્રેસ પહેરે તો ગમે છે ભાભી નખરા કરે તો ગમે હું પહેરું તો નથી ગમતી મારા માં હું વાંધો બાકી ભાઈ એટલે ભાઈ એટલે પણ તું સાંભળતો ખરો હું તું હું બોલે તને તો ભાન છે બનેવી માર બેન ને આવો ડ્રેસ પહેરવા દેતા હોય તો કેવા મસ્ત લાગે પણ આનું મોઢું છે ડ્રેસ પહેરે એ મારો મોઢો છે તે ઈ તો કાઈ નો લાગે હું ડ્રેસ પહેરું તો હિરોઈન જેવી લાગે આ મારો બેન કેટરીના કાકા હું કેટરીના બાકી ભાભી તમને લાગો ટીપ ટોપ જો આમ જો મને તો ગામના જ વખાણ કરવા ગમે નમાલા મરી રાને આમ કેમ તાવામાં પડે હું આ સામે ઊભો છું તારી બાઈક અને મારે તને શરમ થાયલી પડે પણ શરમ તો તમને થાય પણ તમે હું કરો છો અરે પણ ભાભી જો કેવા બેઠા તમે એટલે બેઠા છો મૂંગો અરે હું મૂંગો અરે પણ બધાય બાન ખાવવે મારું સાંભળો કો હું સાંભળો હું તમાર ભાભી ની બેન છું હે ક્યાર નો કહું છું ક્યાર ના સમજાવી હું તો ક્યાર ની ભાભી જ સમજતી હતી એટલે તો બોલતી હતી પણ તમે બધા દેકારામાં કઈ અમારું સાંભળ્યા એમ આમ આમ કરી મૂંગા જો મૂંગા પણ બહેન થવા ગયો ને તમે હા એ 15 દિવસ થી આવી છે પણ મેં આજે જ ભાઈ મને એમ કે ભાઈ છે પણ એ બે બહેનો છે ને એ ખર્ચું છે તારી ભાઈ તો ગઈ છે ઓલા સવિતા માં દવાખાને લઈ તને ભાઈ કેવાય પકલા તું ઊંધો મારે સમજો કાંઈક નિશાન કરજો નકર હું તો ભાઈ જ સમજી સગન ને ફોન કર્યો પાણી જોવાનો આપણે પાણી ની તંગી પડે છે ને એટલે ફરજામ આપણે દાર કરાવવો દાર કરાવવો એને મેં ફોન કરી દીધો છે સગન આવતો હશે હાલ આપણે ને હામાં જઈ આવ્યો કેમ નહીં જો આવો સગન આવી જો આ કે હા સગન એ મેં ફોન કરી દીધો તો એટલે કેટલા પૈસા એ સગન પાડો ભલામણ નો દેવાનું હોય આપણે ઘર નો ટેમ્પો છે મેં કીધું બોર નું પાણી પાણી થઈ જાય ને તો ઉપાયજી નહીં એટલે મેં કીધું સગન ને બોલાય એ તો બોર પાણી એટલે આવી જ જાય અને હું જોઉં ને તમારો પ્લાન ક્યાં છે દાર પાડવાનો હવે તું પાણી જો ને પછી જ્યાં પાણી સારું થાય ને આપણે દાર પાડવાનો છે મને હવે છે ને લીલી કઈક નેતન ની કેવી લીલી હોય ને હા હા ઉકાઈ ગયેલી ને
લીલી હોટીઓ લાવી દો એટલે એની ખબર પડી જાય. લાવી જાય પકા. આપડે ઓલે પણ છે ને વાડી ને શેઢે જાય અને ઓલે નેતર નું ઓલું છે ને એમાં છે ને લીલી નેતર ની હોટી કાપતો હોય. બે 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 આગી છે વાડી. હા નજીક જ છે તો લાવો જલ્દી. હા તરત આવે. હમણે મારું છે ને હા મને અંદાજ આવી જશે કેમ. હા તમે જો ગાળિયા હો પડી ગયો. બહુ સારો માણસ એમ તો પાકું કામ છે એનું. હાય પાણી ને હતું બાકી જોરદાર પાણી હતું પણ એ પાડોશી નું ફળિયું છે. આમાં આ બધું આપણું છે. પાણી છે લ્યો. શું કહો ભાઈ પાણી હોય ને તો ટાંકી છે. ત્યાં તો પાણી હોય જ ને. આ બે ટાંકી ભરેલી બધા દેખાય છે. ત્યાં નથી બોર કરવો અહીંયા કરવો છે. તો હાલો આગળ તમે આમ આગળ જાઓ. એક કામ કરો. ક્યાં ઉપાડી આવ્યા છો બુદ્ધિ ને બારદાન ને. વહુ તમે શાંતિ રાખો. ઘડી શાંતિ રાખો. તમે તમારું કામ કરો. હું બુદ્ધિ નો બારદાન લાગુ છું. ફરતા ગામ માં બધે જોવા જાઉં છું. મેં ત્યાં જોયું અને પાણી આવે છે. વધુ પડતી બોલકી હતી ભાઈ. જૂનું છે એ. અમારે નાના બહુ છે લાડી ક્યાં છે અમે કઈ કેવી ને બોલી. હાલો આપડે થોડુંક આગળ જોઈએ. બધા તારે આખું ફળિયું ફરી લેવાનું છે. ગમે ત્યાં પાણી તું બતાય મને એટલે બોર નાખી જ દેવો. શાંતિ રાખો. એને બધું અહીંયા બતાવતો એમ કે અહીંયા તળ માં પાણી છે તો એને હરખું જોઈ લેવા જો ને. પછી સંડાસ સંડાસ નું બધું કરજો. આપડે વાડીએ વિયા જવાનું. ના રે ના હું વાડીએ નહીં જાઉં. મને તો થોડા દિવસ થી તબિયત બરોબર જવા થઈ જાય તો તેને રોકાવા આવી છે. પણ હું છે ને તો એ બધી વ્યવસ્થા કરી દે. કોથળા બાંધીને મોલપા ઓલા ખૂણે કરી નાખ. તમે કઈ સંડાસ પાડવાનું થતું નથી. અરે આમ જો તગારા લઈને લીધું જવાનું. અરે આ સમજતા નથી. હાલો તમે એક તો મને મજા નથી. સમજાવો હાલો સગર. હા હરકો જોઈ જોઈ એક દમ બાણ ઉગાડ જો. લ્યો આયા પાણી છે. એલા બહુ પાણી નીકળે. બહુ પાણી છે ને. સમજો ભોપા ભાઈ અહીંયા તમારે ડાર કરાવવાનો. પૈસા પાણી ન નીકળે પૈસા મારે નહીં જોતા. પાણી આવે પછી પૈસા દેજો. ડાર થઈ જાય પાણી આવે એટલે પૈસા સગન દેવાના. ઘરે આવીને દઈ જાવ તમે તારે. આવો તો ખરા. હું સગન ને વળાવવા ગયો તો. સગન ને નહીં ખોલો હું કહું છું. હવે આ પાડવાનું તો કરવું પડશે ને. અરે હમણાં ચીકમ લઈને સોચવી. ચીકમ નહી. તમે ઓલા બોરવેલ વાળો તમારો ભાઈ બન છે ને એને ફોન કરો. અને ઓલો ડોલર વાળો ઓલો ડોઝર હમણાં ન પાડતા. મને જાડા થઈ ગયા અને મારી બેન ને મહેમાન આવ્યા છે. પછી નતર તમારે બોર જોઈ શકીએ હું નતર હું છૂટું કરીને વહી જાય.
એમ કઈ હું ભાઈ પાસે જાઉં, ભાઈ બીજી વાત કરું. અહીં તમારે જે કરવું એ કરો, બાકી હું છૂટા છેડા લઈને આવી જઈશ. સંદાસ તો ન્યાજ રહેવું પડે, બોર ગમે ન્યા નાખો. ગાંડી તું અંદર ચાલુ, ભાઈ પાસે જાઓ. સમજતા જ નથી તઈ ભાઈ. હ પેલા બોર વાળા ના પાડજો. કેમ? સંદાસ આપણે પાડવાનું થતું જ નથી. અરે સંદાસ પાડે ન્યા બોર તો કરવાનો છે. મેં બોલ્યા ને ફોન કીધી તો એને, તેને ના પાડી જો. જો સંદાસ છે ને એમને રાખો, આઠ દી પછી બધું કામ કરી. અરે પણ સંદાસ પાડી ન્યા બોર કરી તને વાંધો શું છે? મને વાંધો બહુ મોટો છે. ચાલો ઓલો છૂટા છેડા થઈ જાય એમ છે મારે. એ હોવ ને તારે જે કેવું હોય તારી રીતે તું કહી દેજે. તું હાવ નમાલો છો, હાવ બાયડી નો થઈ ગયો છો. અહીંયા આપણા ઘરે સારું કામ થાય છે, બોર પડે, પાણી ની વ્યવસ્થા થઈ જાય તો એને નો એટલી સમજણ પડે. પણ એને નહીં ખબર પડતી પાડોશી ની પાણી ની વ્યવસ્થા થઈ જાય. આપણે તો થાય, પણ પડક્યા બે ચાર ઘરે થઈ જાય એને નહીં ખબર પડે. પણ એને નો ખબર હોય ઠેઠ જળમે માથે ઉપર લાવવું પડે છે, માથા ફૂટી જાય તે પાણી આવે તો એને શું કહી દો. આ તારી બેન કે જો સંદાસ પાડી દીધું, બોર પડાયો ને તો કે છૂટા કેડા થઈ જાય. ના ના આપણે બોર પડાય દેવો છે, પાણી ની વ્યવસ્થા થઈ જાય. પાણી ની વ્યવસ્થા થઈ જાય છે, પછી પાણી નું એને એટલું સમજવું પડે. તું તારા વહુ ને સમજાય દીજે. પણ નથી સમજતી, શું કરજો? તારે જે કરવું એ કરજે. મેં બે ને ફોન કરી દીધા છે, અને બોરિંગ વાળો આવે છે અને લોડર વાળો પગવામાં છે. સંડાસ પાડીને દાર તો મારે ન્યાજ પાડવાનો છે. રેવા જો થોડું આગુ પા. ના એ તારે જે કરવું એ કરજે. બેન ને સમજાવન થોડા. હું એમ કહું એક ટ્રાય મારતા હું. હા એ તારે જે કરવું ટ્રાય માર તો એ ભલે, ને બાઈ ને માર તો એ ભલે, પણ બોર ન્યા કરવાનો છે આપણે. હા ભલે આપણે બોર ન્યા કરીને કેમ હું ટ્રાય. હાળિયુમાં એટલી સમજણ છે પોતામાં નથી. જઈ જઈને થાકી ગઈ હું તો આમ ખાવ હારું નથી. ત્યાં નીકળી જાય, તમે મારી વેદના સમજો. તારા પગ બે પકડું કે જોઈ નાખું છું. મને સારું નથી. હું તમે નક્કી કરી લ્યો કે તમારે સંડાસ જોઈ કે હું. બાકી સંડાસ તો પડવાનું થતું જ નથી મને અત્યારે, મજા નથી. એટલે એમ કોઈ એક પ્રાબ્લો બે હાથ જોડું એક પેર આવતું સંડાસ આવું ભારી આવું તો આવતો. પણ તમે મારી હામો જોવે, મારી વેદના જોવો, હું ન્યા લગી જાવ ત્યાં થઈ જાય છે એટલું મજા. તું મારી તમારો સંડાસ જોઈ કે હું જોઈ તોય મને ભાઈ પાસ મે જાવ પછી સમજતા જીતે હું બરાબર. હું કહું ભાઈ, હા એ આઠ દી પછી રાખો ને. એટલે આ મારે તને ખબર છે આપણું ગામમાં ઘર મોટું છે, અને મોટા કે ને એ થાય મારે ન્યા બોર કરવાનો કરવાનો કરવાનો. તારે તારે બાયડી નું થઈ જવાનું. તને તને કઈ નથી થાય. તારે તારી બાયડી ને છે ને જે સમજે સમજે છે. વેસો પડ્યા લે, બોર ના મારે કરવાનો છે. નાના મોઠે પાસે મોટા હામો મંડાઈ જાવ છું. ખરેખર તમે મને કેટલો પ્રેમ કરો. હું રોઉં છું તો તમે રોવો છો. મને દુખાવ થાય તમે મને કેટલો પ્રેમ કરતા હશો. એટલે પ્રેમ ને અપર વેગ ને હું ઓલા સંદાસ માં ઓલા મોટા ભાઈ ભાઈઓ મને એટલે રોવો છો. હું તો એમ કહું મને પ્રેમ કરતા હશો એટલે રોતા હશો. હું રોઉં એટલે સંડાસ તો પાડવાનું થતું જ નથી. હું જઈશ તો આ સંડાસ માં જાય. હવે બોલાવો માને તો અત્યારે પાછું થઈ જાય. ઓય માં પાછું ભાઈ પાસે જાવ. ભાઈ
હાલી માથાકુટ ની કર્યું, લોડર વાળો આવી ગયો. અરે લોડર વાળો આવી ગયો, હાલ ને કામ છે અમારે. હાલ આ બાવડું બાવડું બધું કાઢ. હાલ બધી વાત હું સમજી ગયો. આપડે છે ને આઠ થી દહી થી થાય ને તો દહી થી કેડે પાડવું. હમણાં આઠ થી પાડવું.